मित्रों आ वीडियो विद्यार्थियों ने विज्ञान विषयक पायानु ज्ञान मळी रहे एटले के तेमना बेसिक कॉन्सेप्ट क्लियर थाय ते माटे छे। 5.10 इलेक्ट्रिक बेल। इलेक्ट्रिक बेल ए इलेक्ट्रोमैग्नेट ना सिद्धांत पर कार्य करे छे। इलेक्ट्रिक बेल ए इलेक्ट्रोमैग्नेट बेल धातुनो कटोरो नरम लोखंडनी पट्टी અને સંપર્ક માટેના સ્ક્રૂનો બનેલ હોય છે। નરમ લોખંડની પટ્ટી એ નાની હથોડી જેવું કાર્ય કરે છે। ઇલેક્ટ્રિક બેલની રચના આકૃતિ 5.14 માં દર્શાવી છે। પરિપથમાં મૂકેલ સ્વિચ ચાલુ કરતા વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોમેગ્નેટ નરમ લોખંડની પટ્ટી સંપર્કમાં રહેલ સ્ક્રૂમાંથી પસાર થઈ બેટરીમાં પાછો આવે છે। ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી પ્રવાહ પસાર થતા તે ચુંબક તરીકે વર્તે છે અને તે લોખંડની પટ્ટીને આકર્ષે છે। લોખંડની પટ્ટી સ્થિતિસ્થાપક હોવાથી તે બેલ સાથે અથડાય છે। આ સમયે પટ્ટીનો સ્ક્રૂ સાથેનો સંપર્ક તૂટી જાય છે અને ઇલેક્ટ્રોમેગ્નેટમાં વહેતો પ્રવાહ અટકી પડે છે। લોખંડની પટ્ટી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી સ્ક્રૂ સાથે સંપર્કમાં આવે છે અને વળી પાછો ઇલેક્ટ્રોમેગ્નેટમાં પ્રવાહ પસાર થાય છે। આ ઘટના એક સેકન્ડમાં અનેક વાર પુનરાવર્તિત થાય છે અને હથોડી અનેક વાર બેલ સાથે અથડાય છે, પરિણામે બેલ ગ્રણકે છે। જ્યાં સુધી પરિપથમાં સ્વિચ બંધ કરવામાં ના આવે ત્યાં સુધી બેલ રણકતો રહે છે। ઇલેક્ટ્રિક બેલનો ઉપયોગ સ્કૂલમાં, ઘરમાં, ટેલિફોનમાં, સિક્યુરિટી સિસ્ટમ, ફાયર અલાર્મ વગેરેમાં થાય છે। मित्रों जो पहली बार ESW चैनल विजिट करी होय तो मात्र एक वक्त सब्सक्राइब करो, दरेक वीडियो ने अवश्य लाइक करो। आ पछीना नवा मुद्दा पर जवा माटे नीचेना थंबनेल पर क्लिक करो।